सर्वैया नरेन्द्रभाई एन विशिष्ट शिक्षक भावनगर नी अंदर आईडीएसएस योजना अंतर्गत विशिष्ट शिक्षक नी सेवा आपू छू। प्रज्ञाचक्षु बाळकोना शिक्षण में छेला 20 वर्ष थी कार्य करू छू। सामान्य रीते अंध अने लो विजन ए बन्ने बाळकोने अभ्यास करावानी शिक्षण पद्धति में थोड़ो फेर होय छे। लो विजन वाळा बाळको छे ए सामान्य बाळकोने जे काय अभ्यास थाय छे ए अभ्यासनी शिक्षण पद्धति मेग्निफायर थी अथवा तो लो लार्ज प्रिंट वाला थी अभ्यास करी सकता हो। जयरे संपूर्ण अंध बाळको छे एने अभ्यास करावा माटे थई थोड़ी शिक्षण पद्धति में फेर होय छे। एना साधनों में पण थोड़ो फेरफार होय छे। जेवी रीते आपणे जाणीए छीए के संपूर्ण अंध बाळको छे ए पोते भाषा लखवा माटे अने वाँचवा माटे ब्रेल लिपिनो उपयोग करी अने एना द्वारा पोते शिक्षण मेळवता होय छे। तो आवा बाळकोने जयरे गणित कार्य करवानुं आवे छे अथवा तो संख्या लेखन गाणितिक कार्य करवानुं होय छे तो एना माटे पण खास विशिष्ट साधननी जरूर पड़े छे, जेना द्वारा ए स्पर्श द्वारा गणित कार्य संख्या वाचन संख्या लेखन सरवाळा बादबाकी गुणाकार भागाकार आवुं कार्य करे तो एना माटे थई अने एक खास प्रकारनी पाटी होय छे के जेमां ए पोते गणन कार्य करी शकता। तो आजे आपणे छे ए संपूर्णांत बाळको छे ए प्राथमिक कक्षाए केवी रीते पोते गणितनुं कार्य करे छे अने ए पाટીનો ઉપયોગ કેવી રીતે કરે છે એના વિશે આજે આપણે માહિતી મેળવશું। તો જે રીતે હમણાં વાત કરી એમ કે ગણિત કાર્ય કરવા માટે થઈ અને જે પાટીનો ઉપયોગ અંધ બાળકો કરે છે એનું નામ છે ટેલર ફ્રેમ અથવા તો ટેલર બોર્ડ એને કહેવામાં આવે છે। જેવી રીતે સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ હોય છે એ વસ્તુના શોધક હોય છે એ શોધક ઉપરથી એનું નામ પડતું હોય છે, એવી જ રીતે આ ટેલર ફ્રેમનું પણ નામ છે કે ટેલર ફ્રેમ એ એના શોધક ઉપરથી પડ્યું છે। તો આપણે જોઈએ કે વિલિયમ ઇંગ્લેન્ડની અંદર વિલિયમ ટેલર નામના એક વ્યક્તિ હતા જેણે આ ટેલર ફ્રેમની શોધ કરી કે જેના દ્વારા સંપૂર્ણ અંધ બાળકો છે એ પોતે એની અંદર એ સંખ્યા લેખન અને ગણન કાર્ય કરી શકે। તો આ ટેલર ફ્રેમ શું છે, એની રચના કેવી હોય છે અને શેમાંથી બનેલું હોય છે અને એનું કાર્ય કેવું હોય છે એના વિશે આજે આપણે થોડી સમજૂતી મેળવશું અને એમાં સંખ્યા લેખન કેવી રીતે થાય છે એ જાણશું। તો આ જે ટેલર ફ્રેમ છે એ એક લાકડાના બોક્સ ઉપર લાકડાના બોક્સ ઉપર પતરું જડ્યું છે અને એ પતરાની ઉપર જુદી જુદી દિશાની અંદર આઠ ખૂણા છિદ્ર આઠ છિદ્રોવાળું એક પતરું મઢવામાં આવ્યું છે અને સાથે એ પતરાની સાથે એમાં લખવા માટે થઈ અને ખાસ પ્રકારના એના શેલ બનાવવામાં આવ્યા છે જેને એના ખિલ્લા અથવા તો ખિલ્લા કહેવામાં આવે છે। સામાન્ય રીતે આપણે ગુજરાતી ભાષામાં એને ખિલ્લા કહીએ છીએ પણ એને એના સેલ હોય છે। આ સેલ છે એ છિદ્રમાં એવી રીતે ગોઠવવામાં આવે છે કે એની જુદી જુદી દિશા દ્વારા એ જુદી જુદી સંજ્ઞા દ્વારા થાય છે એના દ્વારા અંક સંખ્યા લખી શકાતી હોય। તો જે ટેલર ફ્રેમ છે એ ઇંગ્લેન્ડના વિલિયમ ટેલરે બનાવી હોવાથી એનું નામ ટેલર ફ્રેમ પડ્યું છે। તો હવે આપણે એ જે ટેલર ફ્રેમ કેવી હોય છે એનું ચિત્ર જોઈએ, ત્યાર પછી એની અંદર જે આઠ છિદ્રવાળા જે ખાના છે એ ખાના કેવા હોય છે અને એને કેવી રીતે એમાં સંખ્યા લેખન કરવામાં આવતું હોય છે એના વિશે જાણીએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એક છે આ ટેલર ફ્રેમ કહેવામાં આવે છે કે જેની અંદર તમારે ધ્યાનમાં આવશે કે અસંખ્ય જુદા જુદા કાણાઓ હોય છે અને એ દરેક કાણામાં જુદા જુદા સેલ અથવા તો ખિલ્લા ગોઠવીને પોતે એ પોતે સંખ્યા લેખન કરી શકતા હોય છે। એની પાસેનું આ જે બોક્સ છે એમાં એ લખવા માટેના ખિલ્લા એ રાખી શકે છે અને એનો એ ઉપયોગ છે એ સંખ્યા લેખન વાંચન અને લખન અને ગણન માટે કરવામાં આવતો છે। હવે આ આઠ છિદ્રો કઈ રીતે હોય છે અને એનો ઉપયોગ કેવી રીતે થાય છે એના વિશે આપણે થોડું સમજીએ। તો હું સમજાય પહેલા તમને એની અંદર જે ખિલ્લા છે એ ખિલ્લા જોઈએ અને ખિલ્લાનું જે એનું બનાવટ કેવી છે એ પણ જોઈએ। તો તમે જોશો કે આ એક પ્રકારનો એનો સેલ છે જેને આપણે ગુજરાતીમાં ખિલ્લો કહેવામાં આવે છે લખવા માટેનું। એમાં ઉપરની અને નીચેની બંને દિશાએ જુદા જુદા પ્રકારના અંધ વ્યક્તિ છે એ પોતે આંગળી અડાડીને સ્પર્શ દ્વારા એને સમજી શકે અને ઓળખી શકે એવી ખાંચ આપવામાં આવી છે। એ ઉપરની સાઈડમાં અને નીચેની સાઈડમાં બે ખિલ્લા જેવી અણીઓ હોય છે કે જેને એ આંગળી રાખી અને એને સ્પર્શ કરીને એ ખિલ્લો ઊંધો છે અથવા તો ચત્તો છે એ જોઈ શકે છે અને એના દ્વારા એ પોતે એના સ્પર્શ દ્વારા એ સમજી અને સંખ્યા લખી શકે છે।
तो આપણે થોડો આ બહુ ઝીણું પડતું હોય તો બોર્ડ દ્વારા આપણે સમજીએ કે એ આઠ છિદ્રો કઈ રીતે હોય છે એ આપણે સમજીએ. તમે આ જોશો કે એમાં એક આવું ચોરસ ખાનું હોય છે, એ ખાનાની અંદર છે એ જુદા જુદી આઠ દિશાઓ છે. આ એક આ ખૂણો, પછી આ ખૂણો, આવા જુદા જુદા આઠ ખૂણા દ્વારા આની અંદર એક કિલો ગોઠવી અને એ દિશાઓ આધારિત એની સંખ્યા લખાતી હોય છે. એમાં તમે જોશો કે ચાર સાઈડ છે એ સીધી હોય છે અને ચાર સાઈડ છે એ ખૂણાવાળી હોય છે. આ ખૂણાવાળી સાઈડ છે, આ ખૂણાવાળી સાઈડ છે, આ ખૂણાવાળી, આ ખૂણાવાળી સાઈડ ચાર છે. અને આ ચાર સીધી લાઈનો છે અને ચાર એ કોષ્ટકવાળી લાઈન છે. તમે સીધું એ રીતે ન જુઓ અને આ બોર્ડ છે એ બોર્ડને જે તમે ચોરસ ગણી અને જોશો તો આ જે છે એ આ ખૂણાની અંદર કિલો તમે આમાં ખાડો હોય છે ત્યાં ગોઠવતા એક નંબર બને છે. અહીંયા આ સાઈડમાં રાખીને જ્યારે કિલો ગોઠવવામાં આવે છે ત્યારે બે બને છે, અહીંયા ત્રણ બને છે, આ રીતે રાખીને જ્યારે કિલો ગોઠવવામાં આવે ત્યારે ચાર બને છે, આ બાજુ જ્યારે કિલો રાખીને ગોઠવવામાં આવે ઉપસેલો ભાગ ત્યારે પાંચ બને છે, આ સીધા ભાગ પર છ બને છે, અહીંયા સાત બને છે અને આ લાઈનમાં આઠ બને છે. આ રીતે જોતા તમને ખ્યાલ આવશે કે ચાર સીધી દિશાઓ છે અને ચાર ખૂણાવાળી દિશાઓ છે. એ દ્વારા આપણે એ સમજી શકીએ કે જે એકી રકમ છે એ દરેક ખૂણા ઉપર આવે છે. એક, ત્રણ, પાંચ અને સાત છે એ દરેક ખૂણા ઉપર આવે છે, જ્યારે સીધી લાઈનો છે આ સીધી લાઈનો ઉપર છે એ બે કી રકમની સંખ્યા આવે છે. આ બે કી રકમની સંખ્યા આવે છે એના દ્વારા એ ગોઠવી અને એમાં ખીલો ગોઠવવાથી થાય છે. હવે ખીલાની રચના જે છે એમાં તમે જોશો કે એનું મથાવું છે ચોરસ હોય છે, ચોરસનો અડધો ભાગ છે એ ઉપસેલો હોય છે કે જેની ઉપર વિકલાંગ બાળક છે એ હાથ રાખી અને એને સ્પર્શ દ્વારા સમજે છે કે આ ઉપસેલો ભાગ છે. એ ઉપસેલા ભાગને ધ્યાનમાં રાખીને જે દિશા તરફ એ ગોઠવવામાં આવે છે એ આધાર તેની સંખ્યા બને છે. એની નીચેની સાઈડ છે એ જે ખીલાની નીચેની સાઈડ છે ત્યાં બે અણી જેવું, ખીલીની અણી જેવું હોય છે અને એ છે એની ઉલટી દિશા કહેવાય છે. અને એ ઉલટી દિશાને રાખી કઈ દિશા તરફ છે અને એના દ્વારા એની જુદી જુદી સંખ્યાઓ થતી હોય છે. તો આપણે જોશું કે જ્યારે ખીલો છે એ સીધો રાખીને જ્યારે ગોઠવવામાં આવે છે અને ઉપસેલો ભાગ છે એ આ ખૂણા બાજુ રાખીને જ્યારે એને ટેલર બોર્ડમાં ગોઠવવામાં આવે ત્યારે એ એક સંખ્યા બને છે, ત્યારે એને એક લખાયેલો વાંચવામાં આવે છે. એવી જ રીતે જ્યારે ઉપસેલો ભાગ છે એ બે બાજુ રાખીને જ્યારે એને ટેલર ફ્રેમમાં ગોઠવવામાં આવે છે ત્યારે એ બે સંખ્યા તરીકે વંચાય છે. જ્યારે આ જ ઉપસેલો ભાગ છે એ ખૂણા બાજુ રાખીને જ્યારે એને એ દિશામાં ગોઠવવામાં આવે છે ત્યારે ત્રણ વંચાય છે. જ્યારે એ ઉપસેલો ભાગ છે એ ઉપરની દિશા બાજુ રાખવામાં આવે છે ત્યારે એને ચાર સંખ્યા છે એ રીતે વાંચવામાં, અંક સંખ્યા ચાર છે વાંચવામાં આવે છે. એ જ રીતે જ્યારે એ છે એ જમણી સાઈડના ખૂણા ઉપર એ ઉપસેલો ભાગ રાખીને જ્યારે એને
ગોઠવવામાં આવે છે ટેલર ફ્રેમમાં ત્યારે 5 થાય છે અને જ્યારે એને જમણી સાઈડની સીધી બાજુ ગોઠવવામાં આવે છે ત્યારે એ 6 અંક સંખ્યા બને છે અને આ બાજુ જ્યારે ખૂણો બાજુ રાખીને ગોઠવવામાં આવે છે જમણી બાજુના નીચેના ખૂણે ત્યારે એ 7 સંખ્યા બતાવે છે તો જે વિકલાંગ બાળકો છે અથવા તો અંધ બાળકો છે એ પોતે સ્પર્શ દ્વારા આ જે ખીલો છે કઈ સાઈડમાં રાખીને ગોઠવાયો છે એના આધારે એ પોતે સંખ્યા છે એ ઓળખી અથવા તો વાંચી શકે છે અહીંયાથી આપણે આ સંખ્યા જુદી જુદી દિશા તરફથી કઈ સંખ્યાનો સંકેત થાય છે હવે ત્યાર પછી જ્યારે આઠ દિશાઓ પર એ સંખ્યા ગોઠવવામાં આવે છે ત્યાર પછી એ જ ખીલાને જ્યારે ઉલટો કરીને નવ બાજુ ગોઠવ એ બાજુ ઉલટી દિશામાં ગોઠવ એક એક બાજુની સાઈડમાં ગોઠવવામાં આવે છે ઊંધો ખીલો ત્યારે એને ઉપરની સાઈડમાં બે ખીલા જે અણીઓ હોય છે ત્યારે આ શૂન્ય બને છે નવ બને છે બે બાજુ આવે છે ત્યારે એ ખીલાની અણી ત્યારે એ શૂન્ય બને છે ત્રણ બાજુ આવે છે ત્યારે એ પ્લસની સરવાળાની નિશાની થાય છે જ્યારે ચાર બાજુ એ ખીલો ઊંધો ગોઠવવામાં આવે છે ચાર બાજુ ગોઠવવામાં આવે છે ત્યારે બાદબાકી નિશાની થાય છે પાંચ બાજુ એ જ ખીલો છે એ ઊંટો ગોઠવવામાં આવે ત્યારે ગુણાકારની નિશાની થાય છે એ ગુણાકારની નિશાની થાય છે છ બાજુ એ ખીલો ઊંધો ગોઠવવામાં આવે ત્યારે એ ભાગાકારની નિશાની થાય છે સાત બાજુ ગોઠવવામાં આવે છે ત્યારે એ દશાંશ ચિહ્નની નિશાની થાય છે અને જ્યારે આઠ બાજુ છે એ ખીલાને ઊંધો ગોઠવવામાં આવે છે ત્યારે એ બરાબરની નિશાની થાય છે તો આ આઠે આઠ દિશા તરફ એ ખીલાની જુદી જુદી પોઝિશનમાં ગોઠવીને મૂકવામાં આવે ત્યારે એ અંધ બાળક છે એ પોતે આવી રીતે સંખ્યા લેખન કરી શકે હવે આપણે આનું નિદર્શન છે એ ટેલર બોર્ડમાં કઈ રીતે થાય છે એ જોઈએ આ સાથે એની એક પૂર્વ શરત એ છે કે બાળકો છે એ બાળકોને સંખ્યા લેખન છે એ સંખ્યા લેખન પૂર્વે પોતાને અંક સંખ્યાનું જ્ઞાન અને સ્થાન કિંમતનું જ્ઞાન હોવું જરૂરી છે જો વિદ્યાર્થી છે એ પોતે સંખ્યા લેખન અને અંક સંખ્યાનું જ્ઞાન ધરાવતો હોય તો એ પોતે પોતાની રીતે આમાં ખીલા ગોઠવી અને એ પોતે એક બે ત્રણ ચાર લખી શકે છે તો અહીંયા તમે જોશો કે ક્રમ સંખ્યાને ધ્યાનમાં રાખી અને આપણે આ રીતે એક લાઈનમાં છે એ અંધ બે અંધ બાળક છે એ પોતે સંખ્યા લેખન કરી શકે છે આ સંખ્યા લેખન છે એ જુદી જુદી દિશા તરફ છે એ ખીલાની ઉપસેલો ભાગ કઈ બાજુ છે એને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે આના દ્વારા એ વિદ્યાર્થી છે પોતે સંખ્યા લેખન એક થી દસ સંખ્યા અગિયાર થી વીસ અથવા તો સો અંક સંખ્યા લખી શકે દરેક ખાનાની અંદર પોતે છે એ કોઈ પણ સંખ્યા લખવા લખી શકાતી હોય છે પણ જ્યારે રકમ અથવા તો દાખલાની રકમ લખાય ત્યારે એની સ્થાન કિંમત ધ્યાનમાં રાખીને આને લખવું પડે આ દ્વારા છે આ ટેલર બોર્ડ દ્વારા પ્રજ્ઞાચક્ષુ બાળકો છે એ સંખ્યા લેખન અને સારી રીતે સંખ્યા લખી અને પોતાના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જેવી ક્રિયાઓમાં સારી રીતે કરી શકે છે એના માટેનું આ એક નિદર્શન.